मुलाकाती में आपनुं स्वागत छे। आपनी साथे हूँ छुं मित्तल। समाचारों पर नजर करिए तो पाकिस्तान नेवी विरुद्ध पोरबंदर में फरियाद नोंधाई छे। नवी बंदर पोलीस स्टेशन में फरियाद नोंधाई छे। मांगरोळनी हरसिद्धि पांच नामनी बोट पर हुमलो करवामां आव्यो हतो, तो बोट पर फायरिंग करी पाक नेवीए टक्कर मारी हती। बोट डूबी जता 50 लाखनुं नुकसानी फरियाद नोंधाई छे। अपहरण करी गोंधी राख्यानी पण फरियाद नोंधवामां आवी छे। 6 ઓક્ટોબરે જખોથી 45 નોટિકલ માઇલ દૂર આ બનાવ બન્યો હતો, જ્યારે પાકિસ્તાન નેવીની બોટમાં 20 થી 25 લોકો આવ્યા હતા અને હવે પાકિસ્તાન નેવી વિરુદ્ધ પોરબંદરમાં ફરિયાદ નોંધાઈ છે। ભારતીય બોટ પર હુમલો કરવામાં આવ્યો હતો, અપહરણની ફરિયાદ નોંધાઈ છે અને હાલ તો 6 ઓક્ટોબરે જખોથી 45 નોટિકલ માઇલ દૂર આ બનાવ બન્યો હતો, જેની ફરિયાદ હવે નોંધાઈ છે। હાલ જે ફરિયાદ નોંધવામાં આવી છે પાકિસ્તાન નેવી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટમાં કુવાડવામાં સરપંચના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મંદિરની સાફ સફાઈ કરતી મહિલાને ધમકી આપી મંજુબેનને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી, તો આ સારવાર દરમિયાન મંજુબેનનું મોત નિપજ્યું હતું। મંજુબેનના મૃત્યુ પહેલાનો વિડીયો પણ વાયરલ થયો છે। સંજય પીપળિયા સામે ફરિયાદ નોંધાઈ છે। સારવાર દરમિયાન મંજુબેનનું મોત થયું છે, ત્યારે મંજુબેનના મૃત્યુ પહેલાનો એક વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ જ મુદ્દે સંજય પીપળિયા સામે હાલ તો ફરિયાદ નોંધાઈ છે। રાજકોટની આ ઘટના કે જ્યાં સરપંચના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। છોકરા ભણી નો તો અમે શું કરીએ, ગરીબ માણસ રહેવા દેતા નથી। લોકો અવારનવાર હેરાન કર્યા રાખે છે કેમ કે છે, કા જગ્યા બીજા ને દેવાયેલી છે। આગળ કોણ આવ્યું હતું? સંજયભાઈ પોલાભાઈ પીપળિયા, એ વારંવાર હિતા હોય છે, ફોટા લઈ જાય માથા, અમારો સામાન ભરી જાય, અમને રહેવાનો દે, અમારા છોકરા ભણી નો કે તો અમે શું કરીએ ગરીબ માણસ। તો હવે વાત કરીએ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની। વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો જનચવતી પ્રચાર, જેમાં પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે। આજે સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે પીએમ મોદી અને અમદાવાદથી મહેસાણા જશે, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। મોઢેરાને સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે પીએમ મોદી। આ સાથે રાત્રે 9 વાગ્યા બાદ ગાંધીનગર રાજભવન તેઓ પહોંચશે અને 10 તારીખે સવારે 9 વાગે ભરૂચ જવા માટે પીએમ મોદી રવાના થશે। આમોદ અને ભરૂચમાં વિકાસ કામોનું લોકાર્પણ કરાશે, જે બાદ જામનગર અને જામકંડોરણામાં પણ જનસભાને સંબોધિત કરશે। તો પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને 3 દિવસનો આ પ્રવાસ મહત્વનો બની રહેશે। આજે સાંજે 4 વાગે પીએમ મોદી અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ તેમનો આ પ્રવાસની શરૂઆત કરવામાં આવશે। મોઢેરાને સોલાર પાવરનું જે ઉદઘાટન કરવાનું છે તે પણ કરાશે, અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે આ 3 દિવસ। જામનગર ખાતે પણ પીએમ મોદી જનસભાને સંબોધિત કરવાના છે। વિધાનસભાની ચૂંટણી ટાણે જ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક પછી એક મોટી સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર પીએમ મોદી 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે। 11 ઓક્ટોબરે પીએમ અમદાવાદની મુલાકાત લેશે અને જ્યાં અંદાજિત 418 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી દેશની સૌથી મોટી નવીન કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે। 850 બેડ ક્ષમતા સાથેની વિશ્વની ટોપની કિડની હોસ્પિટલમાંથી એક છે અને આ ઉપરાંત કિડની હોસ્પિટલમાં દેશનું સૌથી મોટું મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પણ કાર્યરત બનશે। એ 850 પથારીની છે, એની અંદર 22 ઓપરેશન થિયેટર છે, મોટું 90 કરોડના ખર્ચે ડેટા સેન્ટર થયેલું છે। એ ડેટા સેન્ટરની અંદર 20Gની આપણે સુવિધા જે ડેટા ટ્રાન્સફરની છે,
દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલ જે અમદાવાદમાં બનવા જઈ રહી છે. જી હા, અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11મી ઓક્ટોબરના રોજ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરવાનું છે. આ કિડની હોસ્પિટલમાં અત્યારે હું ઉપસ્થિત છું અને આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડનીને લગતી તમામ જે સુવિધાઓ છે અને તેની સાથે ઓપરેશન છે, લિવર ટ્રાન્સપ્લાન્ટ છે, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ છે અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ છે જેવી અદ્યતન સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે. આ મશીન છે, અહીં કોઈ પણ વ્યક્તિ આવશે તો અહીં જો સૌથી પહેલાં ન્યૂ પેશન્ટ છે, નવા દર્દી તરીકે તે પોતે એન્ટર કરશે. સમય પણ આવી જશે કે તે કેટલા વાગે આવ્યો છે, હું મારો નંબર ડાયલ કરું તો અહીં નંબર પણ ડાયલ થઈને પછી અહીં સબમિટ હું આપી દઉં. તો મારે કઈ સુવિધા આમાંથી જોઈએ છે? શું મારે કન્સલ્ટ કરવું છે ડૉક્ટર સાથે, મારે કોઈ નિદાન કરાવવું છે, રિપોર્ટ લેવો છે, ઇન્ક્વાયરી કરવી છે કે પછી હું વિઝિટર તરીકે આવ્યો છું કે પછી મારે ફાર્મસીનો ઉપયોગ છે? તો અહીં હું ફાર્મસી ક્લિક કરું છું, સબમિટ પર ક્લિક કરું છું અને સબમિટ પર ક્લિક કર્યા બાદ મારી પાસે એક ટોકન નંબર આવે છે. તો આ પ્રકારની જે સુવિધા છે તેમાં ટોકન નંબરથી આગળ કોઈ પણ વ્યક્તિ છે તે જઈ શકશે. એટલે જે આગળ પાછળ અથવા તો દર્દીઓની ભીડભાડ હોય તો તે સમયે આ પ્રકારની સુવિધા છે તે કામ લાગી શકે છે. આ પ્રકારે આ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારે શરદ પૂનમની મંગળા આરતી થઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શરદ પૂનમ નિમિત્તે આજે સાંજે ચાચર ચોકમાં 30,000 દીવડાની મહાઆરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 12 વાગે વિશેષ આરતી સાથે દૂધ પૌવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લેશે. તો શરદ પૂર્ણિમા નિમિત્તે અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી ભક્તો ભગવાન શામળાજીના દર્શન માટે કતારમાં ગોઠવાયા, જે બાદ ભક્તોએ ભગવાનની શણગાર આરતીના દર્શન કર્યા હતા. શરદ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળાજીના દર્શન કરશે અને આજ રાત્રે મંદિરમાં શરદ પૂર્ણિમા ઉત્સવ પણ ઉજવાશે. શામળાજી વિષ્ણુ મંદિર ખાતે રાત્રે 8:30 પછી 9 વાગ્યાની આજુબાજુ ભગવાનને શરદ ઉત્સવ મનાવવામાં આવશે. એ શરદ ઉત્સવ અંતર્ગત ભગવાનને ચાંદની ચોકમાં લાવી અને એમને ત્યાં વિરાજમાન કરીને રાસ ગરબા અને સાથે ભગવાનને દૂધ પૌવાનો ભોગ ધરાવવામાં આવશે. નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ એક મેડલ મળ્યો છે. ગુજરાતની પ્રજ્ઞા મોહને ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ટ્રાયથલોનમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતી ખેલાડીએ મેડલ જીત્યો છે. રાજકોટમાં એરપોર્ટ પર પેસેન્જરોએ હોબાળો કર્યો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા પેસેન્જર પરેશાન થયા હતા. બપોરે 3 વાગે રાજકોટથી દિલ્હી જવા માટેની ફ્લાઇટમાં મુસાફરો બેસી ગયા અને બાદમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમને ઉતારવામાં આવ્યા હતા. બપોરે ઉપડવાની ફ્લાઇટ સાંજે 7 વાગ્યા સુધી ન ઉપડતા લોકો રોષે ભરાયા હતા. મામલો ગરમાતા પેસેન્જરો અને અધિકારીઓ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. ગીર સોમનાથમાં અધેડ પર ફાયરિંગના મામલે પોલીસે આરોપીને દિલ્હીના ફરીદાબાદથી ઝડપી પાડ્યો છે. આરોપી ગુનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. એસઓજી એલસીબીની ટીમે સતત પીછો કરી આરોપી ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ પોરબંદરનો સહદેવ ઓડેદરા હોવાનું સામે આવ્યું છે. બનાવના કારણમાં પ્રેમ પ્રકરણ પણ સામે આવ્યું છે. પોલીસે ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. નવસારીમાં વાસદાના ધારાસભ્ય પર હુમલો થયો. એમએલએ પર હુમલાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. હુમલો કરનારને પકડવાની ધારાસભ્યએ માંગ કરી છે. 72 કલાકમાં ધરપકડ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું. જ્યારે કોંગ્રેસ નેતાઓ આજે અનંત પટેલની મુલાકાત લેશે. સુખરામ રાઠવા અને અમિત ચાવડા સહિતના નેતાઓનું પ્રતિનિધિમંડળ આજે અનંત પટેલને મળશે. નોંધનીય છે કે ગઈકાલે રાત્રે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામ નજીક હુમલો થયો હતો, જેમાં અનંત પટેલને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. જ્યારે દુકાનમાં આગ પણ લગાડી હતી ત્યારે આ સમગ્ર ઘટના અંગે અનંત પટેલે કહ્યું છે કે કાવતરું પ્રી પ્લાનિંગ હતું અને આરોપીઓને પકડવા અલ્ટિમેટમ આપ્યું છે.
ભી થાય છે એ દરેક આંદોલનને કચડવા માટે કોઈક ને કોઈક રીતે આંદોલનકારીને કોઈક ને કોઈક રીતે એને માર મારવાની વાત કરે એને જેલમાં જવાની વાત આશ્વાસન એ જ આપવામાં આવ્યું કે અમે એમની ધરપકડ કરીશું અને જો એ જો ધરપકડ ન કરે તો અમે પાછા અહીંયા મહત્વના સમાચાર. નવસારીમાં એમએલએ પર હુમલા બાદ મામલો ઘડવા આવ્યો છે. એમએલએ અનંત પટેલના સમર્થકો મળવા ઘરે પહોંચ્યા છે. સમર્થકોની આરોપીઓ સામે કાર્યવાહીની માંગ છે. આદિવાસી આગેવાન જિલ્લા પ્રમુખ વલસાડના પૂર્વ એમપી અનંત પટેલના ઘરે પહોંચ્યા, જ્યારે કોંગ્રેસ નેતાઓ પણ અનંત પટેલની મુલાકાત લેશે. તો કોંગ્રેસ એમએલએ પર હુમલો અને ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી. પોલીસ સમયસર પહોંચી, યોગ્ય તપાસ ચાલે છે. ઘટના પર નરેશ પટેલે સવાલ કર્યા છે. આદિવાસીઓના નામે ટોળું ભેગું કરવું કેટલું યોગ્ય છે? દુકાનમાં આગ ચંપી ફાયરને નુકસાન કેટલું યોગ્ય છે? તેવો હાલ તેઓએ સવાલ કર્યો છે. પોલીસ પર પથ્થરમારો થયો છે અને મામલતદારના ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે. નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ગત રાત્રિએ હુમલાની ઘટના સામે આવતા નવસારી જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આજે નવસારી જિલ્લામાં અમિત ચાવડા અને સુખરામ રાઠવા અનંત પટેલની જે મુલાકાત લેવા માટે આવ્યા છે. આપણી સાથે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. એમની સાથે વાત કરીશું. જે રીતના આક્ષેપો લાગ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પર કે એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, સમગ્ર ઘટના શું છે, સત્ય હકીકત મેળવવાની પ્રયત્ન કરીશું. સર, કાલની જે ઘટના હતી શું હકીકત છે? તમામ ખાસ કરીને જ્યારે હુમલાની વાત આવે ત્યારે આ પોલીસનો વિષય છે. પોલીસ સમય પર ત્યાં પહોંચી છે અને પોલીસ એની યોગ્ય તપાસ પણ કરવાની છે. પણ આ હુમલાની બાદ હુમલા થયા પછીનું જે વાતાવરણ, એક આદિવાસીના નામે ટોળું ભેગું કરવું, મેસેજો ગમે જેવા છોડવા અને ટોળાશાહી ભેગી કરીને કાયદો હાથમાં લઈ લેવો અને મારા મત વિસ્તારનો ખેરગામ તાલુકો એટલે ખૂબ શાંતિપ્રિય તાલુકો, ક્યારે પણ આવા અમારા ખેરગામ જેવા તાલુકામાં આવી ઘટના બનતી નથી, ત્યારે ત્યાં એક આદિવાસીઓમાં સહાનુભૂતિ ઊભી કરીને ટોળું ઊભું કરવું અને કોઈ રાજકીય રીતે એમનો કોઈ ઈરાદો હોય એ મને કોઈ વાંધો નથી, પણ એના પ્લેટફોર્મ અલગ હોય છે. પણ રાત્રિના ઘટનાએ જ્યારે કોઈ દુકાનો સળગાવી, દુકાન કોઈ એક સમાજની નથી, ત્યાં અન્ય સમાજની પણ દુકાનો આવી છે, પેટ્રોલ પંપ પણ ખૂબ નજીક હતો, અને તે સમયે જ્યારે દુકાન પર આગ લગાવી અને દુકાનમાં આગ લાગેલી અને બુઝાવવા જેવું અને ફાઇટર એટલે કે પાણીવાળો બંબા સાથે એને નુકસાન કરવું, મામલતદારની ગાડીને નુકસાન કરવું, પોલીસ ઉપર પથ્થરમારો કરવો, એ કેટલું યોગ્ય? આવી રીતે શાંતિ ડોળવાનું કાર્ય અમે પણ વર્ષોથી જાહેર જીવનમાં છે. મેં પણ 3 વિધાનસભા લડ્યો છું. 2 વખતથી હું આ જ વિસ્તારનો ધારાસભ્ય છું. મારે અમને પણ પ્રજા એટલી ઇચ્છતી હોય છે. અમે પણ આદિવાસી આગેવાનો છીએ. અનેક ઘણા સમય સુધી 2 ટર્મ તો હું જિલ્લા અધ્યક્ષ હતો, એ પહેલાં પણ સંગઠનમાં મેં કામ કર્યું છે. હું આદિવાસી મોરચાનો પણ રાષ્ટ્રીય મંત્રી હતો. પણ ક્યારે પણ અમે કોઈને ઉશ્કેરીને શાંતિ ડોળવાનો પ્રયત્ન અમે ક્યારે કર્યો નથી. રાજકીય પ્લેટફોર્મ પર અમે પૂરી તાકાતથી લોકોને સાચી વાત કરીને હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો અમારા કાર્યકર્તાએ પ્રયત્ન કર્યા છે. તો અનંત પટેલ પર થયેલા હુમલા અંગે રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. અનંત પટેલ પર નહા આદિવાસી સમાજ પર હુમલો થયો છે. પારતાપી લિંગ આંદોલનની આગેવાની અનંત પટેલે લીધી હતી. તો ભાજપના શીર્ષ નેતૃત્વના ઇશારે હુમલો કરવામાં આવ્યો છે. શ્રી અનંત પટેલ પે आज जिस तरह से निर्ममता पूर्वक हमला हुआ है, मैं कड़ी शब्दों में उस हमले की निंदा करता हूं. ये गुजरात के आदिवासियों पर हमला है. लंबे समय से गुजरात का आदिवासी समाज अपने जल जंगल जमीन की रक्षा के लिए पार तापी रिवर लिंक प्रोजेक्ट जो भारत सरकार ने बनाया उसके खिलाफ आंदोलनरत था और आंदोलन की अगुवाई अनंत पटेल कर रहे थे. जग जारी रहे.
भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व के इशारे पर गुंडों ने जिस ढंग से इन पर हमला किया है, मैं समझता हूं इस हमले का करारा जवाब गुजरात का आदिवासी समाज देगा। पूरी पार्टी, पूरा आदिवासी समाज अनंत पटेल के साथ खड़ा है और इस तरह की कायराना हरकत का मुकाबला कांग्रेस करना जानती है। हम ना डरने वाले हैं ना झुकने वाले हैं, हम लड़ेंगे और हम जीतेंगे। हाल समाचार में समय था विराम नो। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। सूरत में सतत बीजा दिवसे वरसाद, सतत वरसाद थी डांगरना पाक ने नुकसान, वरसाद वरसता खेडूतों में चिंता। सूरत में फरी वरसादी माहौल, शहरना विविध विस्तार में धोधमार वरसाद वरसता पानी भराया। वराछा, सरथाणा, कापोद्रा सहित विस्तारों में गोठण समा पानी भराता वाहन चालकों ने हालाकी। सूरत ओलपाड़ में थयो वरसाद, भारे वरसाद ने कारण खेतरों में पाक ने थयो नुकसान। कदरा, भादोल, वरोली, अरीठा, कोबा और कंसारा सहित गामों में पवन साथ वरसाद थता नुकसान। सूरत में सतत तीजा दिवसे वरसाद की खेडूतो बनिया चिंतित। डांगरना पाक ने भारी नुकसान, खेतरों में तैयार थे अन्य उभा पाक ने पण नुकसान। मो में आवेलो कोड़ियों छीनवाई जवानो, खेडूतो ने डर। वडोदरा में सतत तीजा दिवसे वरसाद, एरपोर्ट सर्कल, कारेलीबाग, फतेहगंज, संगम चार रस्ता, निजामपुरा, सयाजीगंज सहित शहर अनेक विस्तारों में वरसाद, वातावरण में ठंडक प्रसरी। अरवली जिला में छूटो छवायो वरसाद, मोड़ासा, बायड सहित अनेक विस्तारों में सामान्य वरसाद, खेतरों में पाक ने नुकसान थवानी संभावना। अरवली जिला में सतत तीजा दिवसे वरसादी माहौल, यात्राधाम शामराजी में बपोर बाद वरसाद, मोड़ासाना फूटा जीवनपुर पंथक में धोधमार वरसाद, मगफड़ी कपासना पाक में भारी नुकसान। अरवली ना मालपुर पंथक में वरस्यो धोधमार वरसाद, गोविंदपुर, गढ़ियादाती, मंगलपुर, सोनारिया, कृष्णपुर में भारे पवन साथ वरसादी झापटा। मालपुर गोधरा स्टेट हाईवे पर वाहन चालकों ने हालाकी। अरवली ना भिलोड़ा पंथक में मेघराजा की तोफानी बैटिंग, भिलोड़ा शहर सहित लीलाछा, भवनाथ पंथक में वरसाद। सतत तीजा दिवसे वरसादी माहौल थी खेडूतो चिंता में मुकाया, मकाई, मगफड़ी और सोयाबीन पाक में नुकसान। साबरकांठा हिम्मतनगर में धोधमार वरसाद, सवार थी वादळछाया वातावरण वच्चे बपोर बाद धोधमार वरसाद, वातावरण में ठंडक प्रसरी, खेडूतों ने पाक में नुकसान की भीति। आणंद में मेघराजा की एंट्री, आणंद, विद्यानगर, करमसद, मोगरी सहित विस्तारों में वरसाद। गीर सोमनाथ कोडीनार, सूत्रापाड़ा, ऊना सहित ग्राम्य विस्तारों में वरसादी माहौल, चौमासा बाद कमोसमी वरसाद पड़ता खेडूतों में चिंता, मगफड़ी पाक ने नुकसान थई शके छे। अमरेली जिला में वरसादी माहौल, सावरकुंडला ग्राम्य विस्तारों में वरसाद, काना तड़ाव, मानव मंदिर सहित अनेक विस्तार में वरसाद, वरसाद ने कारण खेडूतो चिंतित। भावनगर में वरसादी माहौल सर्जायो, मोड़ी रात्रे वातावरण में पलटो, वीजड़ी कड़ाका साथ धोधमार वरसाद खाबक्यो, भारे वरसाद ने कारण खेतरों में पाक ने नुकसान की शक्यता। नवसारी में तीजा दिवसे वरसादी माहौल यथावत, जिला विविध विस्तारों में वरसादी माहौल, खेतरों में पाक ने नुकसान थवानी शक्यता। सूरत ना गीतांजलि सर्कल पासे ट्राफिक जाम, वरसाद ने कारण ट्राफिक जाम की समस्या, लांबी कतारों में ट्राफिक जाम थवाथी लोको थया परेशान। भरूच में वातावरण में पलटा बाद वरसाद नी थई फरी एक बार एंट्री, वरसाद थता वातावरण में ठंडक प्रसरी, खेडूतों की चिंता में वधारो, पाक ने नुकसान थवानी भीति। खेड़ाना खेडूतो अणधार्या वरसाद थया पायमाल, धोधमार वरसाद ने पगले डांगर, दिवेला, कपास जेवा पाक ने नुकसान थयुं। दिवाळी पर्व पर पाक लड़वाना समय खेडूतो ने नुकसान वेठवानो वारो आव्यो, खेडूतो सरकार पासे बढ़तरनी करी रह्या छे। खेड़ा में वरसाद ने पगले ठेर ठेर ताराजी दृश्य सर्जाया, कालसर गाम में डांगर, तमाकू, कपासना पाक ने व्यापक प्रमाण में नुकसान। वेदर रिपोर्ट स्पोन्सर्ड बाय फॉर्चून कपासिया तेल, त्योहारों ना आ मौसम में फ्रेश खाओ, हेल्दी रहो।
વેલકમ બેક. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. 24 કલાકમાં સૌથી વધુ ઇલોડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં તમામ 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. પાછોતરા વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ છે, જ્યારે મગફળી સોયાબીન કપાસના પાકને નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. વિજયનગરમાં સતત ચોથા દિવસે પણ વરસાદ. વહેલી સવારથી ઝરમર વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે બાલેટા, કોડિયાવાડા, દઢવાવ, ચિત્રોડા ગામમાં પણ વરસાદ નોંધાયો. પાછોતરા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. રાજસ્થાનમાં સતત બીજા દિવસથી પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. છેલ્લા 36 કલાકથી વરસી રહેલા વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યાઓ વધી છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. ગોઠણસમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. મધ્યપ્રદેશ ઉપરાંત રાજસ્થાનમાં પણ નંદાતાર વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ. વરસાદ બાદ કોટા ડેમમાં જળસપાટી વધી છે, જ્યારે સતત પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા ખોલાયા. અગાઉ 6 દરવાજા ખોલાયા બાદ આજે 8 દરવાજા ખોલી ડેમમાંથી 1,01,172 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સતત વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સતત વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મધ્યપ્રદેશમાં પણ અવિરત વરસાદ વચ્ચે જનજીવન અસરગ્રસ્ત થયું. રાજ્યના મુરેન જિલ્લામાં અનરાધાર વરસાદથી ભારે તારાજી સર્જાઈ. સતત વરસતા વરસાદથી બજારોમાં ગોઠણસમાં પાણી ભરાયા. દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે. હજુ પણ વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. ઉત્તરપ્રદેશમાં મેઘતાંડવથી જનજીવન અસરગ્રસ્ત થયું છે. મથુરામાં સતત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાતા અનેક વાહનો રસ્તા પર બંધ થયા હતા. ઉત્તરપ્રદેશના બહરાઈચમાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદે તારાજી સર્જી. અનરાધાર વરસાદથી સરયુ નદી તોફાની બની. નદીનો ધસમસતો પ્રવાહ ગામોમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ જળમગ્ન થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. અનેક ઘર જળમગ્ન થતા લોકો રસ્તા પર રહેવા માટે મજબૂર થયા. સતત વધી રહેલા પાણીના પ્રવાહ વચ્ચે 150 જેટલા ગામો પૂરની સ્થિતિથી પ્રભાવિત થયા છે. અમારી પાસે રોકાણકારો માટે કેટલાક સારા સમાચાર છે. હવે તમે મની કંટ્રોલ પર યુએસ બજારને રીઅલ ટાઈમ ટ્રેક કરી શકો છો. સૌથી વધુ વ્યાપક યુએસ માર્કેટ કવરેજ માટે મની કંટ્રોલ વેબસાઇટ અથવા તો એપ પર લોગ ઓન કરો અને વૈશ્વિક બજારોમાં જે બાબતો છે તેના વિશે માહિતગાર રહો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. પ્રમાણ વધવાની શક્યતા. 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું